ખિસકોલા કાકીડા ગરોળા મીંદડા બધા નો અનુભવ થાય છે, બધા ગદરે છે. મિત્રો, તમારી બધાની બહુ જાજી કોમેન્ટ હતી અને હું બધાને રિપ્લાય આપી આપી થાકી ગયો. એક બે વાર કીધેલું તું. જય સોનલમાં જય મોગલમાં બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. ટાઈમ થઈ ગયો છે સવારના 6:30. બધાને ગુડ મોર્નિંગ, મોર્નિંગ ગુડ જે કહેતા હોય. અને આજ મારે ભાઈ ને બે ને જવાનું છે અમરેલી ડાયાલિસિસ. જય માતાજી, જય માતાજી. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. સુબહ સુબહ મે મેરે કો ભી આજ અમરેલી જાને કા મન હુઆ હૈ. હા, પપ્પા ને મન થઈ ગયું છે આવવાનું, કયુંકે મે વિભાગીય અંતર લે મે પહેલા સર્વિસ કરતા હતા એસટી નિગમ મે. પિછલી અર્લી મોર્નિંગ સુબહ મેં જતા હતા પહેલે, ઓર વહાં સે ગુજરાતી રાખવાના, આપણે હિન્દીમાં નથી બોલવું. ગુજરાતીમાં મારે ત્યાં ચેકિંગમાં જવાનું થતું હતું, વહેલો હું જતો અને ચેકિંગમાંથી પછી બે રાઈટ કરીને અમે આવતા. એટલે મેરી દાદ મિત્રો બધાને મળ્યો, ઘણા ટાઈમથી મળ્યો નથી. એટલે તો પપ્પા અમારી હારે આવે છે અને ટાઈમ થઈ ગયો છે 7:45. તો હવે ધીમે ધીમે ડગલા માંડીએ અમરેલી તરફ. હવે અમરેલી પૂગતા પહેલાં થોડોક બ્રેક લીધો છે અને અમરેલી હવે 10 કિલોમીટર જેવું રહ્યું છે. અને આજ ભાઈ આમ જુઓ સૂરજનારાયણના દર્શન થયા છે, વાદળામાંથી ધીમે ધીમે બહાર નીકળે છે. અને આ રોડ રહ્યો એ ચલાળા રોડ છે ભાઈ. જો ટોપ ઇન રૂમાલમાં તૈયાર થઈ ગયો છે, પવન ન ભરાય ને એટલે. અમરેલી સિવિલ હોસ્પિટલ પહોંચ ગયે છે ઓર ભાઈને ડાયાલિસિસમાં મૂકી આવ્યો છું, પણ હજી ચાલુ નથી થયું કારણ કે ટેકનિશિયનો નથી આવ્યા. ટૂંકમાં થોડુંક મોડું થઈ જશે. ભાઈને ડાયાલિસિસ ચાલુ થઈ ગયું છે અને હું આવ્યો છું ગાડી લેવા. ઓહો ભાઈ, ટ્રાફિક જો, આપણી ગાડી પડી છે સામે ઠેઠ, અહીંયાથી બહાર કાઢવી પડશે. ભાઈ ગાડી મેઇન ગેટેથી પાછલા ગેટે લાવવાનું માંડી વાળ્યું છે કારણ કે ટ્રાફિક બહુ હતી અને બીજા નંબરમાં કંઈક અડી ગઈ હોય તો ઇન્ડિકેટર બિન્ડિકેટર તૂટી જાય ને, એટલે પછી માંડી વાળ્યું. તો ભાઈ આજનું ડાયાલિસિસ થઈ ગયું છે પૂરું અને આપણી ગાડી પડી છે ને થપ્પો જો. અહીંથી આપણે હોહરવી આમ કાઢવાની છે, પણ આમાં ક્યાંય નીકળે એમ છે નહીં, એટલે આપણે ડાયરેક્ટ વન વે કરવાનો છે. તો ભાઈ વરસાદે આક્રમણ કરી દીધું છે ને ઘડીક રોડ ઉપર ઊભા રહી ગયા છે, ઝાડવાની છે. આવો સહારો લીધો છે બાવળનો, બાવળ અટાણે કાંઈ આવ્યો. બાકી હાલકવાવાળા તો હાકે જ છે ચાલુ વરસાદમાં. વિચાર્યું તો આપણે ઊભા રહેવું? નતો વિચાર્યું ને, જો આવું થાય, આ બધું કુદરત કરે ને એવું થાય, એટલે કઈ ચિંતા નહીં કરવાની. એટલે જ કહું છું કે ઝાડવા આવો, એક વૃક્ષ વાવ્યું હોત તો અમે આને કેધું ને, કઈ છે ભાઈ ઝાડવા વાવો, ઝાડવા વાવો. એટલી જગ્યામાં એકય વૃક્ષ નથી, એકય ઝાડવું નથી જો અહીંયા. એટલે કઈ છે ભાઈ ઝાડવા વાવે રાખો. જે ઝાડવા હતા ને એ રોડ ની બે સાઈડ એમ ખાલી કરવી પડે ને, એટલે કટ કરી નાખ્યા. ભાઈ ઝાપટું હતું ઘડીક આવ્યું ને રહી ગયું છે. તો હવે જાય છે સીધા ઘરે. ફાઇનલી દોનો ભાઈ પહોંચ ગયે છે ઘર પે. હા જો કેટલો લાલ લાલ થઈ ગયો છે. અમારે બગીચો એટલો બધો મસ્ત છે ને, એટલે ખિસકોલા કાકીડા ગરોળા મીંદડા બધા નો અહીં અનુભવ થાય છે, બધા ગદરે છે. કેમ પાપા? રાતના વડવાંગડા હોત આવે છે, રાતના વડવાંગડા એ બાકી રહી જતી આવે. જામફળ ખાવા છે ને, બને બધું ફ્રૂટ ખાતા નથી આ બધા છે ને, એની માટે અમે આ બધું ઊભું કર્યું છે, રાખ્યું છે. હા, અનામત છે. દીધા કરતા દયા ભલી. બિછાડા બગીચા રટાડા બધે ખૂટી ગયા છે, ક્યાંય છે નહીં. ફળાવ ઝાડ ક્યાંક હોય ત્યાં મળે. કાલ પોપટ નો એક ઘેરો આવ્યો હતો, બાકી કાબરી તો હાવી ગયું છે, કાગડાઈ ગયા. કબૂતર ની સંખ્યા છે, કાગ વાંસ નાખવાની, કાગ કાગ કરે તો કાગ ક્યાં, મીંદડા આવે છે, કાગડા તો આવતા નથી. તો ભાઈ પપ્પા અમારી એરે અમરેલી આવ્યા હતા અને પાછા ત્યાંથી ઘરે વી આવ્યા હતા, એનું કામ પતી ગયું હતું. એટલે તો હવે આજનો સુવિચાર પપ્પા નો લઈ લઈ. પપ્પા આજનો સુવિચાર? આજનો સુવિચાર છે, મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે એવા લોકોથી હંમેશા દૂર રહેવું. સરસ સરસ. મુશ્કેલ પરિસ્થિતિ હોય ને એમાં સાથ સહકાર આપો, સલાહ તો આખી દુનિયા આપે છે, બરોબર ને? તો હવે બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો, પેટ પૂજા ફટાફટ કરી લઈ. તો બપોરા કરી લીધા છે કમ્પ્લીટ અને યુગરાજભાઈ અત્યારે સૂતા છે અને મમ્મી હિસકાવે છે, પણ આ ટપોડી છે ને હુવામાં સમજતી નથી, જો આમને જાગી રાખે અને એને મમ્મી હિસકાવી રાખે નથી. હું તો હા ગાવું પડે ને હવે તારે હાલોડા નવા નવા શીખવા જોઈએ કારણ કે સમજતા શીખો ને. દાદા દીકરો બે જાય છે. યુગભાઈ જય માતાજી. યુગ જય માતાજી. ઈંડા વાળી જો કીડીયું નીકળે, આ કીડીયું નીકળે એટલે એમ કે છે વરસાદ થાય. આજ સવારની ઇન્દુબેન ની અપડેટ નથી લીધી, પેલા મમ્મી ની અપડેટ લઈ.
કેટલા મહિનો થઈ ગયો, મહિનો તો નહીં પણ 15-20 દિવસ જેવું થઈ ગયું, તડકો ને જ જોયો આખો મહિનો રહ્યો. હવે કગા મહિનો ઉતરે તડકો નીકળશે. ઓહો, એટલા બધા કપડા હકે લેશે અને ઈ પાછું ટીવી જોતા જોતા. વાહ, વરસાદના બધે નોખા નોખા ભેગા થયા હતા કપડા, તડકો નીકળો તો બધા તપાવ્યા, હવે બધા હંકે લઈને મૂકું. તો મિત્રો, તમારી બધાની બહુ જાજી કોમેન્ટ હતી અને હું બધાને રિપ્લાય આપી આપીને થાકી ગયો. હું તમને એક વિડીયો જ મેં કીધું સ્પેશિયલ આખો બનાવી અને તમને કહી દઉં. હું કે એક બે વાર વિડીયોમાં કીધું હતું ને કે નામ આ એક બે વાર કીધેલું હતું. એમાં વાત એવી છે કે મને ઘણા મિત્રો એવું પૂછ્યું કે તમારું ગામ કયું છે. એટલે મિત્રો, તમને ખબર જ હશે મારો ગામ, અને નો ખબર હોય તો આ વિડીયોના માધ્યમથી કહી દઉં કે મારું ગામ છે તું કે હાલ તું કે જેઠિયાવદર. અમારું ગામ છે જેઠિયાવદર, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી, સ્ટેટ ગુજરાત એન્ડ ઇન્ડિયા બરોબર. અને બગસરા ભાયાણી, પાછા બગસરા બે છે, એક પાછું પોરબંદર પાસે આવ્યું છે અને આ બગસરા અમારું છે, એ ભાયાણી છે. તો હવે તમને મને લાગે છે ખબર પડી ગઈ છે. હું કહેતી હતી તું આજે 30 જુલાઈ થઈ ને ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે, એટલે બર્થડે નું કાઉન્ટડાઉન શરૂ થાય છે. મારો બર્થડે છે આવી રહ્યો છે અને મારા પછી યુગ નો બર્થડે છે. આ બે બર્થડે, બે બર્થડે છે, ઓગસ્ટ સપ્ટેમ્બર માં બંને. એટલે ઓગસ્ટ મહિના ની કઈ તારીખે છે એ તો એ બર્થડે આગળ આવશે ત્યારે તમને કહું. યુગ નો બર્થડે ને આજે 2 મહિના ની વાર છે. તો મિત્રો, બીજી એક તમને વાત કહેવાની ભૂલાઈ જાય કે તમારે અમારા વિડીયોમાં શું તમને જોવું ગમે એ નીચે કોમેન્ટ કરજો. જેમ કે અમારી હગાઈ ક્યારે થઈ, અમારા લગ્ન કેવી રીતે થયા, કેટલા વર્ષ, પછી મેરેજને કેટલા વર્ષ થયા છે, પછી એનિવર્સરી ક્યારે છે, એ પછી યુગ નો બર્થડે ક્યારે છે કે યુગ કેટલા વર્ષનો થયો, આવું જાણવાની તમને પણ ઈચ્છા હોય સ્વાભાવિક છે. તો નીચે કોમેન્ટ કરજો તો અમે એ પ્રમાણે આખો આખો વિડીયો જ બનાવશું. મેડમ, હવે તમારે કઈ કહેવાનું છે બાકી છે? નહીં, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ. અને તમારું કામ છે ચાલુ રાખો, કન્ટિન્યુ કરો. લાઈટ આવી ગઈ છે ભાઈ ટીવી માં, નકર ટીવી બંધ હતી, લાઈટ વહી ગઈ હતી. ટીવી શરૂ હતું, આજ જોયું કે એટલા ટાઈમે મને કપડા હંકેલું એટલે ટાઈમ પાસ થાય. લાઈટ ના એટલા બધા ધાંધિયા છે ને અમારે, લાઈટ તરત વહી જાય છે, હવે એનું કઈક રસ્તો કાઢવો પડશે વેલા મોડો. અને બીજું મિત્રો, કે આપણી આ ચેનલ ને હજી તમારે ઘણી આગળ લઈ જવાની છે, બને એટલો વિડીયો ને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. નોકરી હોય તો ચેનલ, મારે મોટા ભાગના છે ને વ્યૂઅર એ સબસ્ક્રાઈબર નથી, ખાલી વિડીયો જ જોવે છે એવું છે. તો સબસ્ક્રાઇબ ન કર્યું તો નીચે સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરીને ઓલ દબાવી દેજો બરોબર, ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આજના વ્લોગમાં અહીં સુધી જ છે. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો, પસંદ આવે તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.